नमस्ते विद्यार्थी मित्रों, धोरण चार विषय गणित एमा प्रकरण त्रण भोपालनो प्रवास एमा आपणे लास्ट पार्ट टू जोयुं हतुं। एमा आपणे छेल्ले पांच उखाणा जोया हता, जे बे उखाणा तमने स्क्रीन पर देखाई रह्या छे अने एना दाखला आपणे लास्ट विडियोमां करी लीधा छे। तो आगळ जोईए आपणे कई होडी लईए। बधा उखाणा पूछवामां एटला मशगूल हता कि તેઓ એક સરોવર પાસે આવી ગયા તેની ખબર પણ ન પડી। આ એક બહુ મોટું સરોવર હતું જેની વચ્ચે એક નાનકડો ટાપુ હતો। બધા ઉખાણા પૂછતા પૂછતા આગળ એક સરોવર જોડે આવી ગયા, પણ કોઈને ખબર પડી નહીં કે આપણે સરોવર જોડે આવી ગયા। સરોવર બહુ મોટું હતું અને વચ્ચે એક નાનકડો ટાપુ હતો। ટાપુ એટલે ચારેય બાજુથી પાણીથી ઘેરાયેલો પ્રદેશ। સરોવર એ સમયે ખૂબ સુંદર લાગતું હતું। તેમાં ઘણા બધા બતક ખૂબ જોરથી અવાજ કરતા હતા। કેટલાક બાળકોએ બતકને પોપકોર્ન એટલે કે ધાણી પણ ખવડાવી। હવે આવ્યો રોમાંચક ભાગ, એ હતો નૌકા વિહારનો સમય। તેમણે કઈ હોડીમાં જવું તે નક્કી કરવાનું હતું, પણ તે કાર્ય સહેલું હતું નહીં, એટલે કે થોડું અઘરું હતું। અહીં જુદા જુદા પ્રકારની હોડીઓ છે, જે દરેકના ટિકિટના ભાવ અને ફરવાનો અલગ અલગ સમય આપેલો છે। જુઓ, તમને કોષ્ટક દેખાઈ રહ્યું છે। હોડીનું નામ છે ડબલ ડેકર, પહેલા નંબરે છે ડબલ ડેકર। એના ટિકિટનો દર છે 30 રૂપિયા અને વિહારનો સમય છે 45 મિનિટ। વિહાર એટલે ફરવું, એટલે તમે 45 મિનિટ 30 રૂપિયામાં ફરી શકશો। બીજા નંબરે છે પેડલ બોટ। પેડલ બોટનું ટિકિટનો ભાવ છે 15 રૂપિયા અને એનો ફરવાનો સમય છે 30 મિનિટ। ત્રીજા નંબરે છે મોટર બોટ, એનો ભાવ છે ટિકિટનો 25 રૂપિયા અને ફરવાનો સમય છે 20 મિનિટ। અને હલેસાવાળી જે બોટ છે એનો ભાવ છે 15 રૂપિયા અને એનો વિહારનો સમય છે 45 મિનિટ। આગળ જોઈએ, આપણે ચાર એક પેડલ બોટ લઈશું અને ગૌરીના જૂથ સાથે હરીફાઈ કરીશું। એટલે એક છોકરી છે એ કહે છે કે આપણે પેડલ બોટ લઈશું અને ગૌરીનું જે ગ્રુપ છે, જૂથ છે, એની સાથે કોમ્પિટિશન કરીશું। બાજુમાં કહે છે કે અમે મોટર બોટ લઈશું, જે મોંઘી છે પણ ઝડપની મજા આવશે। મોટર બોટનો ભાવ થોડો વધારે છે એટલે કે મોંઘી છે, પણ આપણને ઝડપની એની મજા આવશે। એના પછી ચાલો આપણે હલેસાવાળી હોડીમાં જઈએ, તે બહુ મોંઘી નથી। હલેસાવાળી જે બોટ છે એ એટલી મોંઘી નથી, આપણે વધુ સમય શાંતિથી સહેલ કરી શકીશું। પાછા બીજું કોઈક છોકરું છે એવું કહે છે કે ચાલો આપણે ડબલ ડેકરમાં જઈએ, મોંઘી છે પણ સમય વધુ છે, સાથે સંગીતની મજા પણ આવશે। તો જોઈએ, ઇન્દ્રા અને ભાનુ પહેલાં મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળી બોટ હોડીમાં ગયા, તો તેમણે બંને હોડીના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? હવે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો, તમારા પ્રશ્નો ચલતા છે, જેટલા સ્ક્રીન પર પ્રશ્નો દેખાય છે એ બધા દાખલા તમારે કરવાના છે। હું કરાવવાની છું અને તમારે કરવાના છે, જાતે કરવાના નથી। તો જોઈ લઈએ પહેલો પ્રશ્ન, ઇન્દ્રા અને ભાનુ પહેલાં મોટર બોટમાં ગયા પછી હલેસાવાળી હોડીમાં ગયા, એટલે કે બે હોડીમાં એ લોકો ફર્યા। બે માણસ છે, બે માણસ કયા છે કે એક તો ઇન્દ્રા અને એક ભાનુ, અને પહેલાં એ મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળી હોડીમાં ગયા, તો તેમણે બંને હોડીના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો જોઈ લઈએ પહેલો દાખલો, ઇન્દ્રા અને ભાનુ પહેલાં મોટર બોટમાં પછી હલેસાવાળી હોડીમાં, તો બંને હોડીના કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો જુઓ, કુલ ચૂકવેલ કિંમત બરાબર બેસનાર વ્યક્તિની સંખ્યા કૌંસમાં મોટર બોટની કિંમત વત્તા બેસનાર વ્યક્તિની સંખ્યા કૌંસમાં હલેસાવાળી હોડીની ટિકિટના દર। ટૂંકમાં જુઓ, ઇન્દ્રા અને ભાનુ બે જણા હતા, એટલે અહીંયા લખ્યા છે બે, બેસનાર વ્યક્તિ કેટલા હતા? બે। હવે મોટર બોટની ટિકિટનો ભાવ છે 25 રૂપિયા અને વત્તા હલેસાવાળી ટિકિટનો ભાવ છે 15 રૂપિયા, એટલે કે 2 કૌંસમાં 25 વત્તા 2 કૌંસમાં 15, કેમ કે ઇન્દ્રા અને ભાનુ જે છે એ મોટર બોટમાં પણ બેઠા છે અને હલેસાવાળીમાં પણ બેઠા છે, એટલે કે 2 કૌંસમાં 25, એટલે કે બે જણા ઇન્દ્રા અને ભાનુ, અને 25 રૂપિયાનો ભાવ છે મોટર બોટનો, અને 2 કૌંસમાં 15, એટલે કે બે જણા અને 15 રૂપિયા હલેસાવાળી ટિકિટનો દર છે। તો 25 × 2 એનો જવાબ આવશે 50, અને 15 × 2 આ જે કૌંસમાં છે એને તમારે ગુણાકારમાં લેવાનું છે, એટલે 25 × 2 એટલે 50 અને 15 × 2 એટલે 30, તો 50 વત્તા 30 એનો આન્સર આવશે 80। તો ઇન્દ્રા અને ભાનુએ બંને હોડીના કુલ 80 રૂપિયા ચૂકવ્યા હશે। એના પછી છે, બંને હોડીનો મળીને કુલ બેસવાનો સમય કેટલો થયો? તો
મોટરબોટનો અને હલેસાવાળીનો બંનેનો સમય ટોટલ કેટલો થયો તો જોઈ લઈએ. મોટરબોટ માટેનો સમય છે 20 મિનિટ અને હલેસાવાળી હોડીનો સમય છે 45 મિનિટ. તો 20 મિનિટ વત્તા 45 મિનિટ એટલે કે 65 મિનિટ. હવે તમને બધાને ખબર છે કે એક કલાકમાં કેટલી મિનિટ આવે, 60 મિનિટ આવે. તો 60 વત્તા 5 એટલે 60ને આપણે એક કલાક ગણી શકીએ. યસ ઓર નો? યસ. 60 એટલે કે એક કલાક, એટલે 1 કલાક અને 5 મિનિટ એટલે 20 મિનિટ વત્તા 45 મિનિટ એટલે કે ટોટલ બંને હોડીનો બેસવાનો સમય છે 65 મિનિટ, એટલે કે 1 કલાક અને 5 મિનિટ. આગળ જોઈએ બીજો દાખલો. બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ. બાળકોની એક ટુકડી કઈ હોડીમાં ગઈ? ડબલ ડેકરમાં ગઈ, બરાબર. અને તેમણે કુલ રૂપિયા ચૂકવ્યા છે 450. તો કુલ કેટલા બાળકો, એટલે આપણે અહીંયા શું શોધવાનું છે? બાળકોની સંખ્યા. તો જોઈ લઈએ, ડબલ ડેકર હોડી પર ગયેલા બાળકોની સંખ્યા બરાબર એક તો એણે ચૂકવેલી કિંમત ભાગ્યા ડબલ ડેકરની ટિકિટની કિંમત. ચૂકવેલી કિંમત કેટલી છે? 450. અને ડબલ ડેકરના હોડીનો ભાવ કેટલો છે? તો 30 રૂપિયા. તો 450 ભાગ્યા 30 એટલે આનો જવાબ આવશે 15. આમાં તમારે બાળકોની સંખ્યા શોધવાની છે એટલે કુલ કેટલો ભાવ છે? 450 રૂપિયા એમણે ચૂકવ્યા છે એટલે કુલ 450, એના ભાગ્યા ડબલ ડેકર હોડીનો ભાવ કેટલો છે? 30 રૂપિયા. એટલે 450 ભાગ્યા 30 એટલે એનો જવાબ આવશે 15 બાળકો, એટલે કે હોડીમાં ટોટલ 15 બાળકો બેઠા હશે. આગળ જોઈએ નંબર 3. કઈ હોડી 1 કલાકમાં 2 ફેરા કરે છે? હવે એવી કઈ હોડી છે કે જે 1 કલાકમાં 2 ફેરા કરે છે? તો પેડલ બોટ જે છે એ 1 કલાકમાં 2 ફેરા કરે છે. કેવી રીતે? તો પેડલ બોટનો 1 ફેરા માટેનો સમય છે 30 મિનિટ. તેથી તેને 2 આંટા ફરવા માટે 60 મિનિટનો સમય લાગે અને 60 મિનિટને આપણે બીજી ભાષામાં શું કહીએ છીએ? 1 કલાક. એટલે 30 મિનિટ વત્તા 30 મિનિટ એટલે કે 60 મિનિટ, એટલે કે 1 કલાક પેડલ બોટને લાગે છે. એના પછી જોઈએ ચોથો દાખલો. કઈ હોડીને 1 ફેરામાં 1/2 કલાકથી પણ ઓછો સમય લાગે છે? કઈ હોડી છે કે જેને 1 ફેરામાં 1/2 કલાકથી પણ ઓછો સમય લાગે છે? તો મોટર બોટ જે છે એને 1/2 કલાકથી પણ ઓછો સમય લાગે છે. તો એનો 1 ફેરાનો ટાઈમ કેટલો છે મોટર બોટનો? તો મોટર બોટનો 1 ફેરાનો ટાઈમ છે 20 મિનિટ. એટલે 20 1/2 કલાક એટલે આપણે શું કહીએ? 30 મિનિટ. 1/2 કલાકને આપણે શું કહીએ? 30 મિનિટ. એટલે 20 મિનિટ મોટર બોટને લાગે છે એટલે 1/2 કલાકથી પણ ઓછો સમય છે. એના પછી જોઈએ પાંચમું. કઈ હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે? કઈ હોડી એવી છે? તો હલેસાવાળી બોટ છે એ ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે. હલેસાવાળી બોટની કિંમત છે 15 રૂપિયા, જે સૌથી ઓછા છે, અને તેનો સમય છે 45 મિનિટ, જે વધુ સમય ફેરવે છે. એટલે હલેસાવાળી બોટ છે જે ઓછા સમયમાં ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે. આગળ જોઈએ દાખલા નંબર 6. જાવેદ 2 વખત હોડીમાં બેઠો અને તેના તેણે 40 રૂપિયા ચૂકવ્યા. હવે જુઓ, 2 વખત હોડીમાં બેઠો છે અને તેણે પૈસા ચૂકવ્યા છે 40 રૂપિયા. અને કેટલો મિનિટ ફર્યો? તો કે 50 મિનિટ ફર્યો. કેટલા મિનિટ ફર્યો? 50 મિનિટ ફર્યો. તો તેણે કઈ 2 હોડી પસંદ કરી હશે? તો જોઈ લઈએ, પેડલ અને મોટર બોટ એણે 2 આ હોડી પસંદ કરી હશે. કેવી રીતે? તો જુઓ, પેડલ બોટની કિંમત છે 15 રૂપિયા, મોટર બોટની કિંમત છે 25 રૂપિયા. એટલે 15 વત્તા 25નો સરવાળો થશે 40. એટલે જો એણે 40 રૂપિયા ચૂકવ્યા છે એટલે કે આ એક પેડલ બોટના 15 અને મોટર બોટના છે 25, એમ કરીને એણે 40 રૂપિયા ચૂકવ્યા છે, બરાબર. અને પછી છે એને કેટલો સમય? તો એણે 50 મિનિટનો સમય ફાળવ્યો છે ફરવા માટે, બરાબર. તો પેડલ બોટનો સમય છે 30 રૂપિયા અને મોટરબોટનો સમય છે 20 પેડલ બોટનો સમય છે 30 મિનિટ અને મોટરબોટનો સમય છે 20 મિનિટ. એટલે 30 વત્તા 20 એટલે ટોટલ 50 મિનિટ, એટલે કે એણે પેડલ અને મોટરબોટની પસંદગી કરી હશે. આગળ જોઈએ 6 દાખલા તમારા પતી ગયા. એના પછી આપણે આગળ જોઈએ કે તમને બુકમાં શું આપેલું છે. પાછા ફરવાનો સમય. હવે આખા દિવસનો ભોપાલનો પ્રવાસ કરી લીધો, હવે પાછા ફરવાનો સમય આવ્યો છે. બાળકોએ જુદી જુદી હોડીની
4 વાગ્યા સુધી મજા માણી. હવે પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. તેઓ ક્યાંય રોકાવાના ન હતા, કારણ કે તેમને 2 કલાકમાં પાછા જવાનું હતું, પાછા ફરવાનું હતું. તો તેઓ હોશંગાબાદ ખાલી જગ્યા વાગે પહોંચવા જોઈએ. 4 વાગ્યા સુધી હોળીની મજા માણી અને 4 વાગ્યા સુધી હોળીની મજા માણી અને ક્યાંય રોકાણ નહોતા અને એમને 2 કલાક જેટલો સમય લાગ્યો. તો હોશંગાબાદ તેઓ કેટલા વાગે પહોંચતા હોવા જોઈએ? તો હોશંગાબાદ તેઓ 6 વાગે પહોંચતા હોવા જોઈએ. આગળ જોઈએ પાના નંબર 34 ઉપર. શોધો, હવે આ તમારે શોધવાનું છે. તમે કોઈ દિવસ શાળાના પ્રવાસમાં ગયા છો? તો કે હા, આપણી શાળામાંથી પણ એક દિવસના પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. કુલ કેટલા બાળકો આવ્યા હતા? તમને આ પ્રશ્ન છે. કેવી રીતે આવ્યા હતા? કેટલે દૂર ગયા હતા? જવામાં કેટલો સમય લાગ્યો? દરેક બાળક દીઠ કુલ કેટલો ખર્ચ થયો? આ બધી વિગત તમારે શોધવાની છે. આગળ જોઈએ મહાવરો. મહાવરામાં તમને 4 કે 5 એમસીક્યુ પ્રકારના પ્રશ્નો આપેલા છે. જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, આ 4 ખૂબ જૂના ગુફા ચિત્રો છે, સૌથી જૂના પર નિશાની કરો. 4200, 1000, 8500 કે 1300. એટલે આ 4 વર્ષ આપેલા છે એટલા જૂના છે. તો આ બધામાંથી સૌથી જૂનું કોણ થયું? તો કે ક, 8500 વર્ષ જૂના. એના પછી છે 2 નંબર, એક બસમાં 48 બાળકો સમાય છે, તો 3 બસમાં આશરે કેટલા બાળકો સમાય? હવે જોઈએ 48 × 3 કરો, એનો જવાબ આવે 144. પણ અહીંયા તમને પૂછેલો છે આશરે જવાબ. એક બસમાં 48 છે, 3 બસમાં કેટલા? તો આપણે 3 બસ પ્રમાણે 144 જવાબ આવે. પણ આમાં ક્યાંય ઓપ્શનમાં તમને 144 દેખાતું નથી. એના આશરે એટલે એના નજીકના તમારે જવાબ ચૂઝ કરવાનો છે. તો 100 144ની નજીક છે? તો કે ના. 200 નજીક છે? તો કે ના. તો આમાં જવાબ શું આવશે? 150, જે 144ની નજીક છે. એટલે કે આશરે 150 બાળકો 3 બસમાં સમાય શકે. એના પછીનો પ્રશ્ન છે નંબર 3, નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી 500થી વધુ જવાબ મળે છે? તો જોઈ લઈએ. બ આનો આન્સર આવશે 321 વત્તા 192, એનો ટોટલ સરવાળો થશે 513, જે 500થી વધુ આવે છે. એટલે કે આ આન્સર બ સાચો છે. એના પછી જોઈએ 4, કેટલા વાગે શું કર્યું? એમાં જોડકા જોડવાના છે. પણ વિદ્યાર્થી મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખો, અત્યારે હું તમને વિડીયોમાં સમજાવી રહી છું એટલે હું જોડકા જોડીશ, પણ તમારે આ બિલકુલ નથી કરવાનું. તમારે અ અને બ જે અલગ અલગ આપ્યા છે એ લખીને સાઈડમાં જવાબનું ખાનું અથવા તો અ અને બની વચ્ચે જવાબનું ખાનું તમારે લખવાનું રહેશે. પણ હું અત્યારે વિડીયોમાં સમજાવું છું એટલે તમારે, હું તમને જોડીને બતાવીશ, પણ તમારે જોડવાના નથી. તમારે સાચો જવાબ કરીને વચ્ચેના ખાનામાં અથવા તો સાઈડમાં લખવાનું રહેશે. જો તમે એક જોડકું જોડીને આપ્યું છે, નર્મદાનો પુલ પસાર કર્યો સવારે 9:10, એટલે કે 9:10 નર્મદાનો પુલ પસાર કર્યો. હવે એના પછી છે ભીમબેટકાના ચિત્રો જોયા, તો ભીમબેટકાના ચિત્રો કેટલા વાગે જોયા? તો સવારે 11:30. એના પછી છે પેટ્રોલ પંપ ઉપર, તો કેટલા વાગે પહોંચ્યા પેટ્રોલ પંપ ઉપર? તો સવારે 9:30. એના પછી છે નૌકાવિહાર, તો નૌકાવિહાર કેટલા વાગે કર્યું? બપોરે 3 વાગે. એના પછી છે ભોજન, તો ભોજન કેટલા વાગે લીધું? બપોરે 12:30. અને પછી હોશંગાબાદ પરત ફર્યા, તો કે રાત્રે 6 વાગે. બરાબર, મેં આ હજી કહું છું વિદ્યાર્થી મિત્રો, મેં જોડીને એટલા માટે આપ્યા છે કે વિડીયો બનાવ્યો છે, તમારે જોડવાના નથી, તમારે એનો જવાબ કરીને જેની સામે જે આવતું હોય એ લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું ચેપ્ટર 3 પૂરું થાય છે. આગળનું ચેપ્ટર છે ચેપ્ટર 4, ટીક ટીક ટીક. એના માટે તમને સમય જોતા આવડવો ખૂબ જ જરૂરી છે. આ ચેપ્ટરનું હોમવર્ક PDF સ્વરૂપે તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.